તાપી જિલ્લામાં આદિવાસી તેમજ અન્ય સમાજોના હક અને અધિકાર માટે લડત ચલાવતા એવા યુવા સામાજિક કાર્યકર રોમિલ સુતરિયાએ સોનગઢના દોસવાડા ગામમાં કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને આવકારી હતી. જો કે તેમને ડોસવાડા ગામે જનમનની ભેગી કરવા બદલ કરેલ ફરિયાદ બાબતે તેમના પર હુમલો થાય તેવી દહેશત વ્યક્ત કરી હતી. રોમિલ સુતરિયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આદિવાસીઓના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવવા બદલ તેમના પર ડોસવાડાના સરપંચ જીતુ ગામિત સહિતના ઇસમોએ હુમલો કર્યો હતો અને હાલમાં સગાઈ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ તેમને રજૂ કરેલ રજૂઆતથી પોલીસે કાર્યવાહી કરી છે, જે માટે પણ તેઓ અથવા તેમના સાથીઓ પર હુમલો કરવામાં આવે તેવી દહેશત વ્યક્ત કરી હતી. નમસ્કાર સાથી મિત્રો, હું રોમિલ સુતરિયા, એક આવાજ એક મોરચા અને આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાનો પ્રતિનિધિ તરીકે આપની સાથે વાત કરી રહ્યો છું. સાથી મિત્રો, કાંતિ ગામિતની સામે કાર્યવાહી કરવામાં આવી, તેમના પુત્ર, તેઓ અને 18 આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા. તેમાં મીડિયા કર્મી તેમજ તમામ સાથીઓનો જે સહકાર મળ્યો એ ખૂબ જ અભૂતપૂર્વ હતો. ગુજરાત સરકારે, ગુજરાત હાઈકોર્ટે, તાપી જિલ્લા પોલીસ અધિક્ષક, કલેક્ટરશ્રી અને તમામે જે પ્રમાણે નિયમો દરેક નાગરિક માટે સમાન છે એનો સંદેશ આપતા હોય તેમ જે કાર્યવાહી કરી છે તે આવકારવાદાયક છે. પરંતુ 2016ની અંદર મારી રોમિલ સુતરિયાની ઉપર ગેરકાયદેસર ખનનના વિષયને લઈને કરેલી મારી ફરિયાદો, જેમાં ગૌચર જમીનોમાં ફળવાયેલા ખાણકામ, એન્વાયરમેન્ટલ ગાઈડલાઈન ફોર સ્ટોન ક્રશિંગ યુનિટના નિયમોને નેવે મૂકીને ચાલતા ખાણકામ ને લઈને તાપી જિલ્લાની અંદર મેં જે અવાજ ઉઠાવેલો હતો અમારા સંગઠન દ્વારા, તે કારણે અજાણ્યા શખ્સોએ કલેક્ટર કચેરીના પ્રિમાઇસિસમાં મારી ઉપર હુમલો કર્યો અને તે જ હુમલાના આધારે તાપી જિલ્લા પોલીસ મથકની અંદર મેં ફરિયાદ નોંધાવેલી અજાણ્યા શખ્સો વિરુદ્ધ. તાપી જિલ્લા પોલીસે જે તપાસ કરી એ તપાસની અંદર કાંતિ ગામિતના સુપુત્ર જીતુભાઈ ગામિત પણ આરોપીઓમાં સંડોવાયેલા હતા. તેઓ પણ મારી સામે હુમલો કરવા આવ્યા હતા. સાથી મિત્રો, એ જીવલેણ હુમલોમાંથી હું ઉગરી આવ્યો, પરંતુ વર્તમાનમાં થયેલી આ કોરોના ગાઈડલાઈનના ભંગની કાર્યવાહીના કારણે જૂની અદાવત તેમજ તે લોકો વર્તમાનની અંદર પણ મારી ઉપર હુમલો કરી શકે છે તેવી અનેક મિત્રો દ્વારા સલાહ સૂચનો મળી રહ્યા છે. સાવચેતીના પગલાં રાખવાની વાત થઈ રહી છે, ત્યારે આ વિડીયોના મારફતે આપ તમામ મિત્રોને માહિતગાર કરવા માગીશ કે વર્તમાનમાં કે ભવિષ્યમાં મારા કોઈ પણ સાથી સંગઠનના મિત્રો કે મારી ઉપર જીવલેણ હુમલો થશે કે કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ આરોપીઓની રહેશે. સાથી મિત્રો, વ્યારા કોર્ટની અંદર પણ મારી સુરક્ષાને લઈને જજ સાહેબની સામે મારા વકીલ મારફતે અમે લેખિત રજૂઆત મૂકેલી જ છે. તેથી આપ સૌ મિત્રો, મને કે મારા ભવિષ્યની અંદર મારા સાથીઓને કે કોઈને પણ કોઈ પણ નુકસાન થાય તો તેની અંદર સંપૂર્ણપણે કાંતિ ગામિત કે તેમના જે આરોપીઓ છે કે જીતુભાઈ ગામિત જે છે આરોપી જે મારી ઉપર ભૂતકાળમાં પણ હુમલો કરી ચક્યા છે તે લોકોને જવાબદાર સમજશો તેટલી જ આશા.